જુદી છે ભારત અકાદમી ની તાસીર અહીં વિદ્યાર્થી ખાલી યાદ આવે ને પરીક્ષા પાસ થઈ નીકળે મિત્રો ભારત અકાદમી પરિવાર દ્વારા ગુજરાતમાં એક નવો પ્રયોગ મેન્ટ એક્ઝામની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે પોતાના ઘરે બેઠા સોશિયલ કોઈ પણ પ્રકારના ટ્યુશન ખર્ચ વગર પાસ કરી શકે એવા ઉદ્દેશ સાથે આપણે જ્યારે મળ્યા છે તો ભારત અકાદમી પરિવાર દ્વારા શૈક્ષણિક પર્વનું આયોજન છે એ શૈક્ષણિક પર્વમાં આજનો ટોપિક છે

મિત્રો બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ યોજવામાં આવી તો બંધારણ સભા જે છે એની રચના વર્ષ ઓગણીસો ને છેતાલીસમાં કેબિનેટ મિશનની જે યોજના આવી એ અંતર્ગત બંધારણ સભાની રચના થઈ બંધારણ સભાની રચનામાં પ્રથમ દિવસ એટલે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ મિત્રો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણ સભામાં ટોટલ ત્રણસો સભ્યો હતા ત્રણસોને નેવ્યાશી સભ્યો મિત્રો બે ભાગ પડે છે બસો ને બાણું પ્લસ ચાર સભ્યો ત્રણસો નેવ્યાસી માંથી બસો છન્નું અને ત્રાણું બસો છન્નું એ ગવર્નર બ્રિટિશ પ્રાંતના વિસ્તારોના હતા ત્રાણું સભ્ય એ દેશી રજવાડાના હતા બસો છન્નું બસો ને બાણું એ અગિયાર પ્રાંતના ગવર્નર વિસ્તારના હતા અને ચાર સભ્યો જે છે એ કમિશનર વિસ્તાર કમિશનર વિસ્તાર કયા કયા તો કે દિલ્હી અજમેર કુર્ગ અને બ્રિટિશ બલિચુસ્તાન

ત્યાર પછી બે દિવસ પછી એટલે અગિયાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ સભાના ચૂંટણીને આધીન પ્રથમ કાયમી અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને બનાવવામાં આવ્યા તો મિત્રો અહીંયા બીજી તારીખો આપી છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ તો મિત્રો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાણી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક યોજાણી અને ભારતના બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો તે દિવસે ટોટલ સભ્ય હતા નવ્વાણું પ્રશ્ન ઉપસ્થિત થાય કે શરૂઆતમાં ત્રણસો નેવ્યાસી તો છેલ્લે બસો નવ્વાણું કઈ રીતે તો કે મિત્રો ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ માઉન્ટ બેટનની યોજના આવી માઉન્ટ બેટનની યોજના આવી અને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સંદર્ભે સભ્ય સંખ્યા ત્રણસો નેવ્યાસી માંથી ઘટીને બસો નવ્વાણું થઈ ગઈ છતાં પણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ બંધારણનો સ્વીકાર થયો બંધારણ ઉપર હસ્તાક્ષર સહી કરવામાં આવી બસો નવ્વાણું સભ્યમાંથી બસો ને ચોર્યાસી સભ્યોની સહી થઈ અને બસો ને માંથી પંદર સભ્ય જે છે એ મહિલા સભ્ય છે આ તારીખ છે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ જે બંધારણ સભાની પ્રથમ બેઠક

આ ઉપરાંત બંધારણ દિવસ તરીકે પણ પ્રખ્યાત થઈ ચૂક્યો છે તો કાયદા દિવસ પૂછવામાં આવે કે બંધારણ દિવસ પૂછવામાં આવે તો છવ્વીસ નવેમ્બર પણ જંડા દિવસ પૂછે તો નવ ડિસેમ્બર પ્રજાસત્તાક દિવસ પૂછે તો છવ્વીસ જાન્યુઆરી નવ ડિસેમ્બરે ત્રણસો નેવ્યાસી સભ્યોમાંથી એક વ્યક્તિ જેમ કે સચિદાનંદ સિંહા જેને આપણે કામચલાઉ અધ્યક્ષ બનાવ્યા અગિયાર તારીખે ચૂંટણી થઈ તે દિવસે આપણે રાજેન્દ્રપ્રસાદ જે કાયમી અધ્યક્ષ બન્યા એચજી મુખર્જી જે ઉપાધ્યક્ષ બન્યા અને બી એન રાવ જે સલાહકાર સભ્ય તરીકે જોડાણ તો તમને દેખાય જ છે કે નવ ડિસેમ્બર ઓગણીસો સ્વીકાર કરવામાં આવ્યો છે ભારતનું બંધારણ બનાવવા માટે ત્રણેક વખત પૂછાય ગયેલો પ્રશ્ન છે કે કેટલો સમય લાગ્યો કે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આટલા સમયગાળામાં બંધારણ સભાએ બંધારણ બનાવવા માટે રૂપિયા ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો બંધારણ સભાએ વિશ્વના ટોટલ સાહીઠ દેશના બંધારણનો અભ્યાસ કર્યો અને જે દેશમાંથી આપણને જે વિગત યોગ્ય લાગી એ વિગત આપણે આપણા બંધારણમાં સમાવેશ કરી છે આગળ એને અનુરૂપ જો પ્રશ્ન આવશે તો ડીપ સોલ્યુશન કરશું વાત કરી હતી આપણે બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ આ થઈ બંધારણ સભાની પ્રથમ બેઠક બંધારણનો સ્વીકાર બંધારણનો અમલ અને એના સભ્યોની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ તો હવે આગળના પ્રશ્નમાં બધા આગળ વધીએ બહુ સરસ મજાનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો ઓપ્શનમાં તમને નજરમાં આવે છે બટા કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની જે પ્રક્રિયા જે છે અનુચ્છેદ નંબર એકસઠ તો મહાભિયોગ એ શું છે મહા એટલે મોટો અને ભિયોગ એટલે આરો જ્યારે રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરે છે હોદ્દાના ત્યારે એવું શપથ ગ્રહણ કરે છે કે પોતે ભારતના બંધારણને વફાદાર રહેશે પરંતુ રાષ્ટ્રપતિ ભારતના બંધારણની વિરુદ્ધમાં જઈને કોઈ કાર્ય કરે એટલે એના પર મહાભિયોગની પ્રક્રિયા લાગુ પડે તો મહાભિયોગની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે અને અનુચ્છેદ નંબર એકસઠ મુજબ તો ટૂંકી વિગત મહાભિયોગની જોઈએ કે મહાભિયોગ કઈ રીતે થઈ તો કે મહાભિયોગની પ્રક્રિયા મિત્રો સંસદમાં કરવામાં આવે છે સંસદમાં બે ગૃહ છે એક છે લોકસભા બીજું ગૃહ છે રાજ્યસભા એવો પ્રશ્ન પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા સંસદના કયા ગૃહમાંથી શરૂ થઈ શકે તો મિત્રો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા સંસદમાં લોકસભા અથવા રાજ્યસભા એટલે કે સંસદના કોઈ પણ ગૃહમાંથી રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે જે ગૃહમાં શરૂ થઈ શકે હોય માનો કે આપણે લોકસભામાંથી પ્રક્રિયા શરૂ કરીએ તો જે ગૃહમાંથી પ્રક્રિયા શરૂ થવાની હોય એ ગૃહમાંથી ટોટલ ચૌદ દિવસ અગાઉ ચૌદ દિવસ અગાઉ રાષ્ટ્રપતિને નોટિસ આપવામાં આવે છે ચૌદ દિવસ પછી કુલ સભ્યના એક ચતુર્થાંશ સભ્ય એટલે કે પચીસ ટકા સભ્યો ઠરાવ પસાર કરે છે લોકસભાના પચીસ ટકા સભ્યો લોકસભામાં ઠરાવ પસાર કર્યો ઠરાવ બાદ ચર્ચા વિચારણા થાય એના પર બહુમતી લેવામાં આવે તો ઠરાવ પર વિશેષ બહુમતી એટલે કુલ સભ્યોના બે તૃતીયાંશ સભ્યોની બહુમતી બે તૃતીયાંશ સભ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરી એટલે કે એક ગૃહમાંથી પસાર કરેલા ઠરાવને બીજા ગૃહમાં મોકલવામાં આવે છે એટલે કે પ્રક્રિયા લોકસભામાંથી શરૂ થઈ એટલે એ પ્રક્રિયાનો ઠરાવ રાજ્યસભામાં આવે છે બીજું ગૃહ પ્રથમ ગૃહે નાખેલા આરોપની ચકાસણી કરે છે જેમ કે લોકસભામાંથી આપણે ઠરાવ રજૂ કર્યો છે તો લોકસભાએ રાષ્ટ્રપતિ ઉપર આરોપ નાખ્યા છે તો એ આરોપની ચકાસણી રાજ્યસભા કરશે બીજા ગૃહમાં રાષ્ટ્રપતિને બોલવાનો મોકો મળે છે ત્યાં રાષ્ટ્રપતિને હાજર રાખવામાં આવે છે પરંતુ પ્રથમ ગૃહએ નાખેલા આરોપ જો બીજા ગૃહની ચકાસણીમાં સાચા પડે તો બીજા ગૃહમાં પણ બે તૃતીયાંશ એટલે કે વિશેષ બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિએ પોતાનું પદ ખાલી કરવું પડે છે હજી એક જ્ઞાનપડું ટ્વિસ્ટ ટ્વિસ્ટ એવું છે કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયામાં કયા સભ્યો ભાગ લે છે તો એનો જવાબ એવો આવે છે મિત્રો કે સંસદના તમામ સભ્યો યાની કે લોકસભા રાજ્યસભાના તમામ સભ્યો તમામ સભ્યો એટલે ચૂંટાયેલા અને નિમાયેલા બંને સભ્યો બંને સભ્યો ભેગા મળી રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિને પોતાના હોદ્દા પરથી દૂર કરવાની જે સમગ્ર પ્રક્રિયા છે એને નામ આપ્યું મહાભિયોગ એ પ્રક્રિયા આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે જે ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર એકસઠમાં સમાવિષ્ટ છે સાથે બીજા ઓપ્શન છે અનુચ્છેદ બાવન રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે જે બ્રિટનમાંથી લાવેલા છે સિમ્પલ તરીકે તમે યાદ રાખી શકો છો 52 માં રાષ્ટ્રપતિ પદ છે 61 માં મહાભિયોગ છે મહાભિયોગ એટલે આપણી પરિભાષામાં હોદ્દા પરથી દૂર કરવું તો 52 માં રાષ્ટ્રપતિ પદ 52 માં રાષ્ટ્રપતિ પદ એ પદ જે છે એ આપણે બ્રિટનથી લાવ્યા બેઠાડ્યા બ્રિટનથી તો કાઢ્યો મીન્સ એના પર મહાભિયોગની જે પ્રક્રિયા જે છે એ અમેરિકાથી સિમ્પલ લોજિક યાદ રાખો લાવ્યા બ્રિટન થી કાયદો અમેરિકા થી રાષ્ટ્રપતિ લઈ આવ્યા વળી પાછો કાઢી મૂક્યો પદ ખાલી પડે તો રાષ્ટ્રપતિ પદ નિભાવે કોણ મિત્રો તો કે ઉપરાષ્ટ્રપતિ તો ઉપાડી આવો અમેરિકા થી આમ નામ યાદ રહી છે રાષ્ટ્રપતિ લાવ્યા બ્રિટન થી કાયદો અમેરિકા થી પદ ખાલી પડ્યું તો અમેરિકા માંથી આપણે ઉપરાષ્ટ્રપતિ પદ લેવા ઉપરાષ્ટ્રપતિ એકલો એકલો નો આવ્યો આપણા બંધારણની બે વિગત લેતા આવ્યો જેમ કે બંધારણ નું અમુક અને આપણા મારા અને તમારા મૂળભૂત અધિકારો તો આમ નામ તમને ત્રણ યાદ રહી જશે કે રાષ્ટ્રપતિ લાવ્યા ક્યાંથી તો કે બ્રિટનથી કાયદો ક્યાંથી તો કે અમેરિકાથી પદ શું પડ્યું તો કે ખાલી પદ પડ્યું તો નિભાવે કોણ તો કે ઉપરાષ્ટ્રપતિ એને ક્યાંથી લાવ્યા તો કે અમેરિકામાંથી એ એકલો આવ્યો તો કે નહીં કેટલી વિગત લાવ્યો તો કે બે એક તો કે બંધારણનું આમુખ બીજું તો કે મૂળભૂત અધિકાર રાષ્ટ્રપતિની લાયકાત આપેલી છે સાહીઠમાં રાષ્ટ્રપતિના શપથ છે શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે અઠ્ઠાવનમાં લાયકાત છે જેમ કે પાંત્રીસ વર્ષની તેની ઉંમર હોવી જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ સગીર ન હોવો જોઈએ નાદાર ન હોવો જોઈએ કે અસ્થિર મગતનો ન હોવો જોઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે આરબીઆઈમાં ડિપોઝિટ પેટે પંદર હજાર રૂપિયા રોકડે અથવા ચેકથી જમા કરાવેલા હોવા જોઈએ કુલ મતના એક સસ્તા મત ન મળે તો આપ આરબીઆઈમાં જમા કરાવેલી ડિપોઝિટ જે છે એ જપ્ત થાય છે તો આગળના સવાલની આપણે મુખ્ય સવાલ એવો હતો કે મહાભિયોગ તો કે કઈ કલમ એકસઠ તો આગળના સવાલની મિત્રો આપણે વાત કરીએ વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની ના કોણ પાડી શકે સંચાલન જે કરે તે કોણ સંચાલન કરે છે સંસદની પ્રક્રિયાની શરૂઆતની પ્રથમ એક કલાક કલાકનો જે સમય છે અગિયાર વાગ્યા થી બાર વાગ્યા સુધીનો જે સમય છે એને પ્રશ્નકાળ કહેવામાં આવે છે એ પ્રશ્નકાળમાં શું હોય તો કે પ્રશ્નકાળમાં પ્રશ્નો પૂછવાના હોય

જ્યારે બિન તારાંકિત પ્રશ્નો છે એના જવાબ લેખિતમાં મેળવવાના હોય છે અને એને અનુરૂપ પ્રશ્ન પૂછી શકાતા નથી તો આ વાત થઈ પ્રશ્નકાળ પ્રશ્નકાળ એટલે ગૃહની બેઠક શરૂ થયાની પ્રથમ એક કલાક જેમાં સરકારી કામકાજને અનુલક્ષીને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે એનો સમય હોય છે અગિયાર થી બાર વાગ્યા સુધીનો પ્રશ્ન મુખ્ય બે પ્રકારના તારાંકિત અને બિન તારાંકિત તો વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે સ્પીકર

મુખ્ય ચાર સિંહની આકૃતિ છે પરંતુ ચારેય સિંહ એકબીજાની વિરુદ્ધ દિશામાં બેઠેલા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં બેઠેલા હોવાના કારણે દ્રશ્યમાન ફક્ત ત્રણ સિંહ થાય છે આ ઉપરાંત એમાં એક સિંહ એક હાથી એક ઘોડો અને એક આખલો આ ચાર પ્રાણીઓની પણ ઉપસેલી મૂર્તિ છે અને એક જ પથ્થરમાંથી કંડારાયેલી આ એક સિંહ સ્તંભ છે જે વારાસનીમાં ઉત્તર પ્રદેશમાં આવેલો છે જેમાં નીચે ધર્મચક્ર એટલે અશોક ચક્ર રાખવામાં આવ્યું છે એની નીચે મુંડક ઉપનિષદમાંથી લીધેલું સૂત્ર જે ભારતનું સૂત્ર છે સત્યમેવ જય થે એટલે એનો અર્થ થાય છે કે સત્યનો જ વિજય થાય એ સૂત્ર પણ મૂકવામાં આવ્યું છે અને જેનો સ્વીકાર ભારતના ભારત દેશ એટલે કે ભારત સરકારે આ રાષ્ટ્રીય ચિહ્નનો જે સ્વીકાર જે છે એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ કરેલો છે નેક્સ્ટ સવાલ નીચે જણાવેલ નામમાંથી કયા સૌથી ઉપરાષ્ટ્રપતિ મળ્યા હોય અને બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલા ઉપરાષ્ટ્રપતિ બન્યા હોય પછી રાષ્ટ્રપતિ બન્યા હોય એવા વ્યક્તિ કોણ તો કે વિવી ગિરી વિવી ગિરી પેલા ઉપરાષ્ટ્રપતિ હતા અને પછી રાષ્ટ્રપતિ બન્યા હતા વિવીગિરીનો બીજો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે પ્રથમ કાર્યકારી ભારતમાં રાષ્ટ્રપતિ કોણ તો કે છે છે એ ઉપરાંત બીજો સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રથમ રાષ્ટ્રપતિ શાસન જ્યારે લગાડવામાં આવ્યું તો એ રાષ્ટ્રપતિ શાસન વખતે રાષ્ટ્રપતિ કોણ હતા તો કે વિવિગીરી હતા એ ઉપરાંત વિવી એક પ્રખ્યાત થઈ ચૂકેલી વિગત કઈ તો કે વિવી એક પત્રકાર હતો જેનું નામ હતું ખુશમતસિંહ રાજેન્દ્ર પ્રસાદ એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે એ એકમાત્ર રાષ્ટ્રપતિ છે જે બે વખત ચૂંટાયા હતા એનું ઉપનામ તો કે બિહારના ગાંધી તરીકે પણ પ્રખ્યાત છે સાથે વાત કરી મિત્રો નીલમ સંજીવ રેડ્ડી તો સૌથી નાની વય સૌથી નાની વયના રાષ્ટ્રપતિ તો કે રાષ્ટ્રપતિ બનવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર જોઈએ પણ નીલમ સંજમ રેડ્ડી એકસઠ વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા અને છતાં એ સૌથી નાની વયના રાષ્ટ્રપતિ છે એ ઉપરાંત રાષ્ટ્રપતિ તરીકે પણ છે ત્યારબાદ જ્ઞાની ઝેલ સિંહ જ્ઞાની ઝેલ જે પ્રથમ શીખ રાષ્ટ્રપતિ છે પંજાબના રાષ્ટ્રપતિ છે એ ઉપરાંત આ એકમાત્ર રાષ્ટ્રપતિ છે જેને વર્ષ ઓગણીસો ને છ્યાસી માં વિટો ઉપયોગ કર્યો હતો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં વિટો પાવરનો ઉપયોગ કરનાર એકમાત્ર રાષ્ટ્રપતિ કયા તો કે જ્ઞાની ઝેલ કયા વર્ષે તો કે ઓગણીસો છ્યાસી માં કઈ સેવા માટે તો કે સ્પીડ પોસ્ટની સેવા માટે સ્પીડ પોસ્ટની સેવા માટે ઓગણીસો ને છ્યાસી માં જ્ઞાની ઝેલ વિટો પાવરનો ઉપયોગ કરેલો હતો પોકેટ વિટોનો ઉપયોગ કર્યો હતો એક બીજું ટ્વિસ્ટ કે કોઈ પણ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા ક્યારેય થઈ શકતી નથી કારણ કે પોકેટ વીટોનો ઉપયોગ કરવો એ રાષ્ટ્રપતિની સત્તા છે નેક્સ્ટ રાજ્યનું વિધાનસભાનું સંચાલન રાજ્યની વિધાનસભાનું સંચાલન જે છે એ કોણ કરે છે તો કે રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની જો મિત્રો વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદી છે જે ગુજરાત વિધાનસભાનું સંચાલન કરે છે એના કાયદાકીય નીતિની જાહેરાત કરે છે સભ્યોને ભાષણ આપવા માટેની મંજૂરી પણ આપે છે સભ્યોને પ્રશ્ન પૂછવાની પણ મંજૂરી એ અધ્યક્ષ પાસેથી જ લેવામાં આવે છે નેક્સ્ટ સંસદના બંને ગ્રુપ બહુ સરસ મજાનો સવાલ છે વારંવાર રિપીટ થયેલો છે સંસદના બંને ગ્રુપ તેમજ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે જવાબમાં તમને દ્રશ્યમાન થાય છે મિત્રો કે સંસદના સભ્યો પ્લસ રાજ્યની વિધાનસભાના સભ્યો બધા જ વ્યક્તિ ભેગા મળી કોની ચૂંટણી કરે છે તો મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિની ચૂંટણી તો આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીની વિગત આપણે તાત્કાલિક અસરથી ટૂંકી વિગત જોઈ લઈએ અનુચ્છેદ નંબર ચોપન બંધારણમાં અનુચ્છેદ નંબર 54 માં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા છે એ ચૂંટણીની પ્રક્રિયા આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલી છે એ ઉપરાંત એ ચૂંટણીની પ્રક્રિયા જે છે એકલ સંક્રમણ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તો એના મતદાર મંડળમાં તો કે સંસદના ચૂંટાયેલા સભ્યો પ્લસ રાજ્યની વિધાનસભાના સભ્યો

આ પાંચસો ને પિસ્તાલીસ માંથી પાંચસો નેતાલીસ પાંચસો તેતાલીસ પ્લસ બે પાંચસો ને તેતાલીસ સભ્યોની ચૂંટણી થાય હમણાં જ સત્તરમી લોકસભાની ચૂંટણી થઈ પરંતુ પાંચસો તેતાલીસની જગ્યાએ પાંચસો ને બેતાલીસ સભ્યની ચૂંટણી કરવામાં આવી છે અને બે સભ્ય છે જેને નામ આપવામાં આવ્યું છે એંગ્લો ઇન્ડિયન એંગ્લો ઇન્ડિયન સભ્ય આ બે સભ્યોની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ કરે છે એ ચૂંટાયેલા હોતા નથી એટલે આ બે સભ્ય જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી તો લોકસભાના કેટલા સભ્યો ભાગ લેશે તો કે પાંચસો ને તેતાલીસ સભ્યો વાત કરીએ મિત્રો રાજ્યસભા રાજ્યસભામાં વધુ વધુ સભ્ય હોય કેટલા તો કે બસો પચાસ હાલના સભ્ય સંખ્યા કેટલી તો કે બસો પિસ્તાલીસ બસો પિસ્તાલીસ માંથી કેટલા તો કે બસો તેત્રીસ પ્લસ કેટલા તો કે બાર બસો તેત્રીસ સભ્યો શું થાય તો કે ચૂંટણી કરવામાં આવે છે અને બાર સભ્યો તો કે અનુચ્છેદ નંબર એસી મુજબ રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભામાં બાર સભ્યોની ની નિમણૂક કરે છે જે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત હોય કલા હોય સંસ્કૃતિ હોય સાહિત્ય હોય રમત ગમત હોય આવા કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ણાંત સભ્ય હોય એવા બાર સભ્યો લાવે છે તો ચૂંટણી કેટલાની તો કે બસો તેત્રીસની તો કે બસો તેત્રીસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપશે તો કે હા ત્રણ ને ત્રણ છ ચાર ને ત્રણ સાત પાંચ ને બે સાત તો કે સંસદના કેટલા સભ્યો ચૂંટાયેલા તો કે બસો સાતસો ને છોતેર એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપશે પ્લસ રાજ્યની વિધાનસભા ભારતના ઓગણત્રીસ રાજ્યો છે 29 રાજ્યોના વિધાનસભાના સભ્યો જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપે છે એ ઉપરાંત બે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને પોંડુચેરી બંને કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં પણ બંને પોતાની સ્વતંત્ર વિધાનસભા ધરાવે છે તો એ બંનેના સભ્યો એટલે કે એકત્રીસ વિધાનસભા થઈ એકત્રીસ વિધાનસભાના સભ્યો જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપે છે અને કદાચ વિધાનસભાના સભ્યો જે છે કે 4120 છે ભારતમાં ટોટલ એ બધાએ ભેગા મળી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપે છે નેક્સ્ટ સવાલ લોકસભાના કુલ સભ્યોમાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્ય હોય તો એનો જવાબ આવશે પાંચસો ને ત્રીસ કઈ રીતે એ હું તમને સમજાવી દઉં લોકસભામાં વધુ વધુ સભ્ય કેટલા હોવા જોઈએ તો કે પાંચસો બાવન છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો માંથી ચૂંટાય છે અને બે સભ્ય છે એ રાષ્ટ્રપતિની સત્તા છે એંગ્લો ઇન્ડિયન ટોટલ કેટલા થઈ ગયા પાંચસો ને બાવન તો આનો જવાબ શું આવશે પાંચસો ને સભ્યો જે છે છે એ સિમ્પલ લખ્યું છે કે લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી પાંચસો ત્રીસ આવે તો ઓપ્શન ગોતો પાંચસો દસ નો આવે વીસ નો આવે પંદર નો આવે તો પાંચસો ત્રીસ કરતાં વધુ નહીં તો કેટલા હોય તો કે પાંચસો ને ત્રીસ ફરીથી રિપીટ કરી દો ટોટલ પાંચસો બાવન પાંચસો ત્રીસ રાજ્યોમાંથી વીસ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અને બે એંગ્લો ઇન્ડિયન સભ્ય નેક્સ્ટ ગરીબો અને શોષિતોની ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા ગરીબ વર્ગ હોય શોષિત વર્ગ હોય પીડિત વર્ગ હોય આવકની દ્રષ્ટિએ ઓછી આવક ધરાવતો વર્ગ હોય એ લોકોને સસ્તા દરે ન્યાય પૂરો પાડવા અથવા તો એના ન્યાયમાં થતા વિલંબને નિવારવા માટે કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે તો કે લોક અદાલતનું લોક અદાલતનું આયોજન જે છે એ સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પી એન ભગવતી હતા જેને છ ઓક્ટોબર ઓગણીસો ને છ્યાસીમાં લોક અદાલતનું આયોજન કર્યું હતું લોક અદાલતનું આયોજન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી એન ભગવતીની અધ્યક્ષમાં દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું એ લોક અદાલત ગરીબ વર્ગ હોય આવક ઓછી હોય સસ્તો ન્યાય પૂરો પાડવા માટે કોઈપણ પ્રકારના વિલંબ વગર ન્યાયનું પાલન કરવા માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે બીજો લોક અદાલતનો એક ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન કે લોક અદાલતના સામે કોઈ પણ અદાલતમાં અપીલ કરી નથી લોક અદાલતનો જે ચુકાદો છે છે એ સર્વોચ્ચ ટૂંકમાં આખરી ચુકાદો છે લોક અદાલતના ચુકાદા સામે ક્યારે અપીલ થઈ શકતી નથી તો વાત કરી લીધી મિત્રો લોક અદાલતમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા પી એન ભગવતી એને સૌ લોક અદાલતનું આયોજન કર્યું અને દિલ્હીમાં આયોજન કર્યું હતું નેક્સ્ટ તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટી મિત્રો ટોપિક આવે છે આમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા ક્યારે થઈ તો પહેલા તો તમને એ ખ્યાલ હોવો જો કે રાષ્ટ્રીય કટોકટી શું છે તો કે અનુચ્છેદ નંબર આવશે ત્રણસો ને બાવન બંધારણના અનુચ્છેદ નંબર ત્રણસો ને બાવન મુજબ દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગે છે રાષ્ટ્રીય કટોકટી બે પ્રકારે લાગે એ અને બી એ એટલે આંતરિક અને બે એટલે બાહ્ય રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ નંબર ત્રણસો ને બાવન મુજબ બે પ્રકારે લાગે એક આંતરિક અને બીજું બાહ્ય આંતરિક એટલે દેશની સુરક્ષાને જોખમ હોય ચુમ્માલીસમો બંધારણ સુધારો ઓગણીસો અઠ્યોતેરના રોજ આંતરિક અશાંતિ ત્રણસો બાવન નંબરના અનુચ્છેદમાં આંતરિક અશાંતિ શબ્દના જગ્યાએ શસ્ત્ર વિદ્રોહ શબ્દ મૂકવામાં આવ્યો તો 352 મુજબ બે પ્રકારની કટોકટી હોય બાહ્ય એટલે દેશમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય એવા સંજોગોમાં રાજ્ય સરકારની સત્તા ઉપર અંકુશ મૂકી સમગ્ર રાષ્ટ્રમાં એક ચક્રી શાસનને ચલાવવા માટે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે રાષ્ટ્રીય કટોકટી જાહેર થયા પછી એની મંજૂરી મેળવવાની હોય છે જાહેર થયાના ત્રીસ દિવસમાં સંસદના બંને ગૃહમાંથી અને વિશેષ બહુમતીથી વળી પાછું રાષ્ટ્રીય કટોકટી જે છે એ કેબિનેટની લેખિત સંમતિથી જ લગાવવામાં આવે છે આ ઉપરાંત રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો એકસાથે છ મહિના હોય છે વધુ વધુ કેટલો સમય રહેશે એનો સમયગાળો બંધારણમાં નિશ્ચિત કરવામાં આવ્યો નથી આ ઉપરાંત રાષ્ટ્રીય જે કટોકટી છે એમાં લોકસભાના દસ ટકા સભ્યો સ્પીકર સહિત આ કટોકટીને પરત ખેંચવા માટે રાષ્ટ્રપતિને જો અરજી કરે

અનુચ્છેદ નંબર એકવીસ અપવાદરૂપ સંજોગોમાં અનુચ્છેદ વીસ અને અનુચ્છેદ એકવીસ રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત કરવામાં આવતા નથી તો ભારત મિત્રો વાત કરીએ ભારતમાં રાષ્ટ્રીય કટોકટી કેટલી વખત લાગી તો કે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી ત્રણ વખત લાગી એક કટોકટીની સારવારી તમને દેખાવામાં આવે છે પ્રથમ જ્યારે આપણે સાથે યુદ્ધ કર્યું પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું બીજી કટોકટી શરૂ હતી ત્યારે ઓગણીસો પંચોતેરમાં ઇન્દિરા ગાંધીની વડાપ્રધાનની સરકાર વખતે આ કલંકરૂપ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી જે અંતિમ કટોકટી અને છેલ્લી કટોકટી અને ત્રીજી કટોકટી આ સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે રાષ્ટ્રીય કટોકટીની કરી છે તો આના જવાબમાં છેલ્લી કટોકટી ક્યારે લાગી ઓગણીસો પંચોતેર નેક્સ્ટ ખૂબ જ અગત્યનો સવાલ છે રાષ્ટ્રગાન આપણું રાષ્ટ્રગાન શું છે તો કે જન ગણ મન ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન થતા હોય રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગીત એટલે વંદે માતરમ ગાન એટલે જન ગણ મન એના કવિ કોણ છે તો કે રવિન્દ્રનાથ ટાગોર તો મિત્રો જનગનની ટૂંકી ચર્ચા કરીએ જનગન મન જે છે એ રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે મૂળ બંગાળી ભાષામાં રચાયેલું છે ટોટલ પાંચ પદમાં રચાયેલું છે એમાંથી આપણે જે જનગન મન જે છે એનું પ્રથમ પદ જ લેવામાં આવેલું છે જનગન મન રાષ્ટ્રીય ગીત ગાવાનો જે સમયગાળો જે છે એ બાવન સેકન્ડનો સમયગાળો છે ઘણી વખત એને ટૂંકમાં સંક્ષિપ્તમાં ગાવામાં આવે એટલે કે પ્રથમ કડી અને છેલ્લી કડી જેનો સમયગાળો છે વીસ સેકન્ડ રાષ્ટ્રીય ગીત જે રાષ્ટ્રગાન જે છે જનગન મન એ એમ્બર ઓગણીસો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કલકત્તાના અધિવેશનમાં પ્રથમ વખત ગવાયું એ લખ્યું રવિન્દ્રનાથ ટાગોરે પરંતુ પ્રથમ વખત ગાયું તો કે સરલા દેવી દ્વારા ગવાયું અને એ વખતે કલકત્તામાં ઓગણીસો અગિયારમાં માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે અધ્યક્ષ હતા એ બિશન નારાયણ સિંહ હતા

ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષ અધિકાર મળ્યા છે સંસદ સભ્યને અનુચ્છેદ નંબર એકસોને પાંચ મુજબ સંસદ સભ્યને અનુચ્છેદ નંબર એકસોને પાંચ મુજબ વિશેષ અધિકાર પ્રાપ્ત થયા છે કેવા વિશેષ અધિકાર એવો વિશેષ અધિકાર કે સંસદ સભ્યને ગૃહની બેઠકના દીવાની કેસમાં દીવાની પ્રકારના કેસમાં ગૃહની બેઠકના આગળના અને પાછળના વિશેષ અધિકારમાં સંસદને ગૃહની બેઠકના આગળના અને પાછળના ચાલીસ દિવસના સમયગાળા દરમિયાન એની ધરપકડ કરવામાં નથી આવતી આ ઉપરાંત સંસદ સભ્ય ગૃહમાં કોઈ પ્રકારનું નિવેદન આપે છે તો એના ઉપર કાર્ય કરવામાં નથી આવતું ફોજદારી પ્રકારના કેસમાં જો ધરપકડ કરી હોય તો અધ્યક્ષને જાણ કરીને ધરપકડ કરવામાં આવે છે આ ઉપરાંત સતત સાહીઠ દિવસ સુધી ગેરહાજર રહે તો કઈ નથી કરવામાં આવતું પણ સાઈઠ દિવસ કરતા વધુ સમય દિવસ સતત સાયઠ દિવસ કે વધુ દિવસ સુધી સંસદમાં ગૃહમાં હાજર ન રહે તો એનું સભ્યપદ કરવામાં આવે છે તો આ વાત થઈ સંસદ સભ્યને વિશેષ અધિકાર અનુચ્છેદ નંબર એકસો પાંચ મુજબ ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ તો કે સરકારના ત્રણ અંગ એક ધારાસભા બીજું કારોબારી ત્રીજું ન્યાયતંત્ર ન્યાયતંત્ર છે સરકારનું ત્રીજ અંગ છે અને બંધારણમાં અનુચ્છેદ નંબર પચાસ મુજબ કારોબારીથી ન્યાયતંત્ર અલગ રાખવું કારોબારીથી ન્યાયતંત્ર જે છે એ અલગ રહેશે અથવા તો એવો સવાલ પૂછવામાં આવે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા એ બંધારણના કયા અનુચ્છેદમાં છે તો પણ પચાસ અનુચ્છેદ આવશે ફરીથી સરકારના અંગો કેટલા તો કે ત્રણ કયા કયા ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર બંધારણ સભાના અધ્યક્ષ તરીકે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને આવ્યા તો કે બંધારણ સવાલમાં ટ્વિસ્ટ છે બહુ ધ્યાનથી સમજો બંધારણ સભાના અધ્યક્ષ કે તો રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ કે તો પણ રાજેન્દ્ર પ્રસાદ પરંતુ અસ્થાયી અથવા તો કામ ચલાવ

જેણે ભારતની આઝાદી અપાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે ભારતના પ્રથમ વડાપ્રધાન છે લાંબા સમય સુધી પણ એ વડાપ્રધાન રહી ચૂક્યા હતા ઇન્દિરા ગાંધીના પિતા પણ છે આ ઉપરાંત જવાહરલાલ નહેરુ એ જે છે એ બંધારણના તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો અને પછી જ બંધારણ ઘડતરની કામગીરી આગળ વધી હતી નેક્સ્ટ ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં તો બટા એવું કહેવામાં આવ્યું છે કે બંધારણ જોગવાઈ મુજબ કેટલી ઉંમરથી નીચેના તો કે ચૌદ વર્ષથી નીચેના બાળકો ચૌદ વર્ષથી નીચેના જે બાળકો છે એને કોઈ પણ જોખમરૂપ કારખાના કે કામમાં કામે રાખવામાં આવશે નહીં અને એની જોગવાઈ અનુચ્છેદ નંબર ચોવીસમાં છે અનુચ્છેદ નંબર ચોવીસમાં જેમાં બાળ મજૂરી અંગેની જોગવાઈ છે કે ચૌદ વર્ષથી નાના બાળકને ખાણ અને કારખાનામાં કામે રાખવામાં આવશે નહીં નેક્સ્ટ ખૂબ જ અગત્યનો મહત્વનો એવો વ્યક્તિ અને ગવર્મેન્ટ એક્ઝામમાં ગુજરાત સરકાર દ્વારા વારંવાર પૂછાયેલો વ્યક્તિ એટલે કે કેગ સવાલ વાંચે મિત્રો સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરી સંસ્થા કેગનું આખું નામ પૂરું નામ કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ કમ્પ્યુટર ઓડિટર જનરલ તો મિત્રો કેગની આપણે આછી પાતી માહિતી મેળવીએ તો શું કરી શકાય તો કે એની જોગવાઈ અનુચ્છેદ નંબર અડતાલીસમાં છે કેગની જોગવાઈ જે છે અનુચ્છેદ નંબર 48 મુજબ છે કેગની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કેગ પોતાનું રાજીનામું પણ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરશે કેગનો સમયગાળો જે છે કેગના હોદ્દાની મુદત 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીની હોય છે કેગનું મુખ્ય કાર્ય તો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓના જે એકમો છે એના એકમના હિસાબનું ઓડિટ ઓડિટ કર્યા પછી પોતાનો અહેવાલ જે છે એ રાષ્ટ્રપતિને સોંપે છે રાષ્ટ્રપતિ એ અહેવાલ ગૃહમાં રજૂ કરે છે અને એના ઉપર જાહેર હિસાબ સમિતિ જે છે એ ચર્ચા વિચારણા અથવા એની સમીક્ષા કરે છે કેગ નું ઉપનામ જાણવું હોય તો સરકારના સીએ તરીકે છે એવું પણ કહી શકાય છે કેગ જે છે એક એવો હોદ્દો છે કે જેની નિમણૂક જે છે જેની રચના જે છે એ રાષ્ટ્રપતિ કરે છે પણ રાષ્ટ્રપતિ કેગને એના હોદ્દા પરથી દૂર કરી શકતા નથી કારણ કે કેગને જો હોદ્દા પરથી દૂર કરવા હોય તો સંસદમાં થોડાક સમય થોડી ક્ષણો પહેલાં આપણે જે મહાભિયોગની રાષ્ટ્રપતિની પ્રક્રિયા જોઈએ એ રીતે જ કેગને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે નેક્સ્ટ લોકપાલ શબ્દનો સૌ પ્રથમ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો લોકપાલ તો પેલા તો તમને મગજ મેં એવું લોકપાલ એ શું છે તો એક સંસ્થા છે એનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો એલ એમ સંઘવી લક્ષ્મીમલ સંઘવી લક્ષ્મીમલ સંઘવી દ્વારા લોકપાલ શબ્દનો પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો લોકપાલ શું છે તમને કદાચ ખ્યાલ હોય તો અન્ના હજારે નામ સાંભળ્યું હશે એને અનશન કર્યું છે તમારી હમણાં આવ્યું પણ હશે લોકપાલ એક સંસ્થા છે જે સરકારી અધિકારીઓ જે છે એ લોકો જે ભ્રષ્ટાચાર કરે કરે છે છે એના તપાસ લોકપાલ સરકારી અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એના ઉપર તપાસ કરે છે લોકપાલ નું સૂચન ઓગણીસો ને માં મોરારજી દેસાઈના વડાપણા હેઠળ રહેવાયેલું વહીવટી સુધારાના જે પંચ છે એને સૂચન કર્યું હતું લોકપાલનો પ્રથમ જે રચના જે છે એ વિશ્વમાં સ્વીડનમાં સૌથી પહેલા ઓડિશા રાજ્યે બનાવ્યો ઓગણીસો માં રચના જે છે એની સ્થાપના પૂછે તો મહારાષ્ટ્રે કરી ઓગણીસો માં ગુજરાતમાં લોકપાલ પૂછે બરોબર તો ઓગણીસો માં લોકપાલ અને લોકાયુક્ત કેન્દ્ર સ્તરે શબ્દ લોકપાલ વપરાય છે અને રાજ્ય સ્તરે શબ્દ લોકાયુક્ત વપરાય છે તો આ વાત થઈ ગઈ લોકપાલની લોકપાલ શું છે તો કે સરકારી અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે બરોબર એ ભ્રષ્ટાચાર ઉપર તપાસ થતી સંસ્થા છે નેક્સ્ટ ભારતના બંધારણમાં નીચેના પૈકી કયા અનુચ્છેદમાં સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધની વાત કરી રાજ્ય વચ્ચેના સંબંધ અને જેની જે છે સંઘ રાજ્ય વચ્ચેના સંબંધના જે અનુચ્છેદ જે છે એ બસો પિસ્તાલીસ થી બસો ત્રેસઠ સુધીના છે નેક્સ્ટ રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે રાજ્યપાલ ખરેખર રાજ્યની કારોબારીના શું છે વડા એવું કયા અનુચ્છેદમાં કીધું તો કે એકસો ચોપ્પન એકસોને બાવનમાં રાજ્યની વ્યાખ્યા છે એકસો ને ત્રેપનમાં રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની પદની જોગવાઈ છે જે કેનેડામાંથી લીધેલી છે એકસો ચોપ્પનમાં એ કારોબારી વડા છે અને એકસો પંચાવન મુજબ રાજ્યપાલની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે નેક્સ્ટ સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે

એ પહેલું કારણ બીજું કારણ કોઈ પણ ખડા સંબંધિત બંને ગૃહમાં મતભેદ ઊભા થાય અને ત્રીજું કારણ એક ગૃહમાંથી પસાર થયેલા ખડાને બીજા ગૃહમાં ઘણો બધો સમય વીતી ગયો હોય આવા ત્રણ કારણસર સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ સત્તામીશ જે છે એ રાષ્ટ્રપતિ પાસે છે રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠક બોલાવે છે અને જ્યારે સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે ત્યારે એ બેઠકનું સંચાલન જે છે એ લોકસભાના સ્પીકરના ફાળે એટલે કે લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ કરે છે આ ઉપરાંત ભારત દેશમાં અત્યાર સુધીમાં સંસદની બેઠક ત્રણ વખત યોજવામાં આવી છે અને એ ત્રણે વખત હાજર રહેનાર એકમાત્ર સાંસદ એટલે અટલ બિહારી વાજપાઈ ફરી વાત કરીએ સંસદની સંયુક્ત બેઠક એકસો ને આઠમાં છે અન્ય અનુચ્છેદ આપેલા છે એકસો ત્રેવીસમાં રાષ્ટ્રપતિનો વટુકમ છે છ્યાસીમાં રાષ્ટ્રપતિનું સંસદને સંબોધન છે અને એકસો બારમાં વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ છે કયા બંધારણીય સુધારા અધિનિયમ છે કયા બંધારણીય સુધારા અધિનિયમને બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરી કરવી શક્ય બનાવી કયા સુધારાથી કયા સુધારા દ્વારાથી રાજ્યપાલ તો કે બેટા સાતમો બંધારણીય સુધારો અને ઓગણીસો છપ્પન સાતમો બંધારણીય સુધારો ઓગણીસો છપ્પનમાં બે મહત્વની વિગત આવી એક ભારતમાં ચૌદ રાજ્ય અને છ કેન્દ્રશાસિત પ્રદેશ ચૌદ રાજ્ય અને છ કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી આ ઉપરાંત એક વ્યક્તિ એક સાથે બે રાજ્યનો રાજ્યપાલ બની શકે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો આપણા ગુજરાતના વ્યક્તિ રાજ્યપાલ તરીકે કોણ છે તો કે આનંદીબેન પટેલ એ ક્યાંના રાજ્યપાલ છે તો કે મધ્યપ્રદેશના એને હવાલો ક્યાં આપ્યો હતો તો કે છત્તીસગઢનો હવાલો પણ આપવામાં આવ્યો હતો બીજું એક કે જે વ્યક્તિ રાજ્યપાલ બને છે એ એ જે તે રાજ્યનો ન હોવો જોઈએ જેમ કે ગુજરાતનો રાજ્યપાલ ગુજરાતનો ન હોય ઉદાહરણ તરીકે લઈ શકીએ આપણા ગુજરાતના વ્યક્તિ જે કર્ણાટકમાં રાજ્યપાલની ફરજ રહ્યા છે તો એક એક વ્યક્તિ સાથે બે રાજ્યનો રાજ્યપાલ બની શકે એવી જોગવાઈ ક્યારથી અમલી બની ઓગણીસો ને થી સુધારો પૂછે તો કેટલા મો તો કે સાતમો અને જ્યારે એક રાજ્યપાલને બે રાજ્યનો હોદ્દો સોંપવામાં આવે છે ત્યારે એને ભગાર અને ભથ્થા જે છે એ રાષ્ટ્રપતિ નક્કી કરે તે મુજબ આપવામાં આવશે સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો સમાન સિવિલ કોડ સવાલ સમજો એટલે સમજાય જાય એક સરખો દીવાની કાયદો એક સરખો દીવાની કાયદો સમાન સિવિલ કોડ તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવી દિશા નિર્દેશ કરવો કયો અનુચ્છેદ કરે છે તો કે ચુમ્માલીસ નંબરના અનુચ્છેદમાં એક સરખો દીવાની કાયદો આ ઉપરાંત બીજા જે અનુચ્છેદ આપ્યા છે એકતાલીસમાં રોજગારી શિક્ષણ અને જાહેર સહાય મેળવવાની જોગવાઈ છે બેતાલીસમાં કામ અંગેની ઈચ્છિત અને ન્યાયી પરિસ્થિતિ જેમ કે પ્રસ્તુતિમાં સહાયતા અંગેની છે છે અને કામદારના કામદારના માટે માટે જે મજૂર વર્ગ વેતન રજા કામના કલાક મજૂરો અંગેની જોગવાઈ છે એના બે પેટા કલમ પણ છે તેતાલીસ એ અને તેતાલીસ બી તેતાલીસ એ મુજબ ઉદ્યોગના વહીવટમાં કામદારને ભાગીદાર બનાવો અને બી મુજબ સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું તો એક સરખો દીવાની કાયદો પૂછે તો કેટલા આવશે ચુમ્માલીસ નાગરિકત્વ ધારો બે હજાર પાંચ અંતર્ગત નીચેનામાંથી શું દાખલ કરવામાં આવ્યું દ્વિ નાગરિકત્વ એ તો ભારતમાં છે જ નહીં ભારતમાં એક જ નાગરિત્વ છે બહુવિધ તો એ એકનું એક જ થયું વિદેશી નાગરિત્વ તો કે વિદેશના મૂળ ભારતના હોય પણ રહેતા વિદેશમાં હોય એવા વિદેશી નાગરિકત્વ જે છે એ દાખલ કરવામાં આવેલું છે નેક્સ્ટ ગ્રામ સ્વરાજ ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે આપ્યો તો કે મહાત્મા ગાંધી અને ભારતમાં મહાત્મા ગાંધીને કોણ નથી ઓળખતું ગાંધીએ પોતાની લડતને આધીન આપણને આઝાદી અપાવી છે તો એનો તો આપણે ઓળખીએ જ છીએ જયપ્રકાશ નારાયણ જે બિહારના લોકનાયક તરીકે વિનોબા ભાવે જે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી હતા અને દયાનંદ સરસ્વતી એ તો બહુ મહાન વ્યક્તિત્વ વાળ ધરાવતા બરોબર દયાનંદ સરસ્વતી જે છે એને વેદ તરફ પાછા વાળો એવો આપણને નારો પણ આપેલો છે નેક્સ્ટ સંસદની સૌથી મોટી સમિતિ હમણાં જ નજીકમાં કંઈક પૂછાયેલો પ્રશ્ન હમણાં જ નજીકમાં સેલટેક્સ જે પેપર હતો હતો એમાં પ્રશ્ન સૌથી મોટી સમિતિ એટલે અંદાજ સમિતિ સૌથી મોટી સમિતિ પ્રશ્ન પૂછવામાં આવે તો અંદાજ સમિતિ અંદાજ ટોટલ ત્રીસ સભ્યો હોય એ બધા જ સભ્યો જે છે એ લોકસભાના સભ્યો છે એક ગૃહ સમિતિ છે સૌથી મોટી સમિતિ છે એ ઉપરાંત ગૃહનો દરજ્જો મેળવનાર સમિતિ છે બધા સભ્ય લોકસભાના હોય એના અધ્યક્ષની નિમણૂક પણ લોકસભાના સ્પીકર દ્વારા જ કરવામાં આવે છે એ લોકસભાનો જ સભ્ય હોય છે કોઈ પણ મંત્રી તેનો સભ્ય બની શકતો નથી અંદાજ સમિતિનું મુખ્ય કાર્ય શું છે તો મુખ્ય કાર્ય જે છે એ કાયદાઓ પર ચર્ચા વિચારણા કરવી કાયદાઓ પર બજેટ સહિત વિચારણા કરવી કાયદા ઉપર ચર્ચા વિચારણા કરવી અને ભારત સરકારને આર્થિક નીતિઓ બાબતે શું આપવી તો કે સલાહ આપવી બીજી સમિતિ જાહેર હિસાબ સમિતિ છે જાહેર હિસાબ સમિતિ જે છે પબ્લિક એકાઉન્ટ કમિટી આ સંસદની સૌથી 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 જૂની અગત્યની અને સૌથી નાણાકીય નાણાકીય સ્થાયી સમિતિ આ જાહેર હિસાબ સમિતિ જેમાં ટોટલ સભ્ય બાવીસ છે પંદર સભ્ય લોકસભાના સાત સભ્ય રાજ્યસભાના જાહેર સાહસ સમિતિ આમાં પણ બાવીસ સભ્ય છે અંદાજ સમિતિ એમાં ત્રીસ સભ્ય છે આ સભ્ય સંખ્યા યાદ રાખજો આમાં બંનેમાં રાજ્યસભા લોકસભાના બંને છે પંદર પંદર સભ્યો લોકસભાના સાત સાત સભ્યો રાજ્યસભાના આમાં ટોટલ ત્રીસ સભ્યો છે એ બધા જ સભ્યો જે છે એ લોકસભાના સભ્યો છે નેક્સ્ટ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન બહુ સરસ મજાનો અગત્યનો સવાલ છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જે છે એ કઈ કલમ મુજબ લગાવી શકાય છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ નંબર ત્રણસો અને અનુચ્છેદ નંબર ત્રણસો છપ્પન બંને કલમ મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે ડેફિનેશન સમજી લેજો બહુ ધ્યાનપૂર્વક સમજી લેજો પહેલું કારણ જોઈએ અનુચ્છેદ ત્રણસો છપ્પન અનુચ્છેદ ત્રણસો છપ્પન મુજબ રાષ્ટ્રપતિ શાસન લાગે એટલે કે કોઈ પણ રાજ્ય સરકાર રાજ્ય પરનો અંકુશ ગુમાવે કોઈપણ પક્ષની સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરે ભલામણ કરવા માટે પત્ર લખે એ પત્રના આધારે રાષ્ટ્રપતિ જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડે એ ત્રણસોને છપ્પન પણ ત્રણસોને પાંસઠ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આદેશ આપશે અને એ આદેશનું પાલન કરવા માટે રાજ્ય સરકાર બંધાયેલી છે પણ જો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના આદેશનું પાલન ન કરે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સત્તા જે છે એ છીનવી લેશે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડશે તો ત્રણસો પાસઠ ઓપ્શનમાં ત્રણસો પાસઠ છે એટલે ત્રણસો પાસઠ ટીક કરશું જો ઓપ્શનમાં ત્રણસો છપ્પન હોય ત્રણસો છપ્પન ટીક કરશું બંને એકસાથે સાથે ક્યારે આપ્યા હશે નહીં નેક્સ્ટ જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ એટલે કે કોઈ ખડો નાણાકીય ખડો છે કે કેમ એ નક્કી કરવાની જવાબદારી કોની મિત્રો તો એ જવાબદારી જે છે એ લોકસભાના અધ્યક્ષની આવશે કારણ કે નાણાકીય ખડો છે એ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે ટેક્સ હોય વહીવટી હોય ખર્ચને બાબતને હોય તો એ નાણાં ખરડો છે પણ આવક જાવક અંગેના ખર્ચની વિગત છે તો એ નાણાકીય ખરડો છે તો દરેક નાણાકીય ખરડો એ નાણાં ખરડો છે પણ દરેક નાણા ખરડો એ નાણાકીય ખરડો નથી તો કોઈ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં એ નક્કી કરવાની સત્તા જે છે એ લોકસભાના અધ્યક્ષને છે નેક્સ્ટ એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો કરવામાં આવે એટલે કે રૂપિયો એક ફક્ત કરવામાં આવે માંગણીની રકમ માંગણીની રકમનો જો ઘટાડો કરવામાં આવે તેનો જવાબ છે નીતિ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્તમાં એક રૂપિયાનો માંગણી રકમનો ઘટાડો કરવામાં આવે છે નેક્સ્ટ લક્ષદ્વીપ એ કેન્દ્રશાસિત પ્રદેશ છે એની પૂછી છે કે એનું હાઈકોર્ટ કયા કાર્યક્ષેત્રમાં આવે તો કે મુંબઈમાં એનો આવે મદ્રાસમાં એનો આવે દિલ્હીમાં એનો આવે તો ક્યાં આવે કેરળમાં આવે છે અને લક્ષદ્વીપની રાજધાની વારંવાર પૂછાય છે કવારત્તી એની રાજધાની છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ ભારતીય બંધારણમાં માન્ય ભાષા યાદીઓમાં નથી તો કે રાજસ્થાની કઈ રીતે તો હમણાં તમને સમજાવી દઉં ભારતના બંધારણમાં ભાગ આઠમાં માન્ય ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે બંધારણના અમલ વખતે ચૌદ ભાષા હતી હાલમાં કેટલી ભાષા તો કે બાવીસ ભાષા છે તો

હતી કેટલી ચૌદ થઈ કેટલી બાવીસ કેટલી નથી તો કે બે વધી કેટલી તો કે આઠ તો કે એકવીસ માં સુધારો ઓગણીસો સડસઠ સિંધી ભાષા આવી બરાબર એકોતેર માં સુધારો ઓગણીસો બાણું ત્રણ આવી નેપાળી મણિપુરી ને કોંકણી બાણું માં સુધારો બે હજાર ત્રણ ચાર આવી બોડો ડોંગરી મૈથલી ને સંધાલી એમ કરીને ટોટલ અત્યારે બાવીસ ભાષા છે ભારત દેશના બંધારણીય વડા આ સિમ્પલ સવાલ છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા છે ભારતના પ્રથમ નાગરિક છે સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે અને દેશનો વહીવટ જે છે એ રાષ્ટ્રપતિના નામે જ કરવામાં આવે છે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ કરશે ભારતના રાજ્યના રાજ્યપાલની નિમણૂક જે છે એ કોણ કરશે તો કે રાજ્યપાલ કરશે સોરી રાજ્યપાલની નિમણૂક કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ કરશે વડાપ્રધાનની નિમણૂક કોણ કરશે તો એ તે રાષ્ટ્રપતિ આવશે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એની નિમણૂક કોણ કરશે તો એ રાષ્ટ્રપતિ જવાબ આવશે પણ આપણને સવાલમાં કોણ પૂછે રાજ્યપાલ એને કોણ લાવે રાષ્ટ્રપતિ નેક્સ્ટ ભારતીય બંધારણના પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે તો કે પ્રસ્તાવના પ્રસ્તાવના એટલે આમુક થાય

આ ત્રણ શબ્દ જે છે એ બંધારણમાં આમુખમાં એક વખત સુધારો થયો ક્યારે તો કે બેતાલીસ ઓગણીસો છોતેર સેમા પ્રસ્તાવના એટલે કે આમુખમાં શું થયો સુધારો કેટલા શબ્દ આવ્યા ત્રણ એક કયો છે સમાજવાદી બીજો અખંડિતતા અને ત્રીજો પથ નિરપેક્ષ નેક્સ્ટ નિર્મલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી તો પેલા તમને અખિલ ભારતીય સેવા કઈ છે ને એ ખબર પડી જાય ને તો નથી આવડી જાય તો અખિલ ભારતીય સેવા

ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હમણાં જ જોઈ ગયા આપણે ઓલામાં ઓપ્શનમાં ત્રણસો પાસઠ પાસઠ ટીક કર્યું છપ્પન આવ્યું છપ્પન ટીક કર્યું નેક્સ્ટ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત પાંત્રીસ વર્ષ છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત કેટલી છે પાંત્રીસ બિન સચિવાલયના આવનારા પેપરમાં એક પ્રશ્ન કોઈ પણની ઉંમરનો હશે યાદ રાખી લેજો મારી સાથે જ યાદ રાખી લેજો બોલવાનો પ્રયત્ન કરજો મિત્રો રાષ્ટ્રપતિની ઉંમર એ પાંત્રીસ ઉપરાષ્ટ્રપતિ પાંત્રીસ રાજ્યનો રાજ્યપાલ એ પાંત્રીસ રાજ્યસભાના સભ્ય ત્રીસ રાજ્યની વિધાન પરિષદના સભ્યની ઉંમર ત્રીસ લોકસભાના સભ્યની ઉંમર પચીસ વિધાનસભાના સભ્યની ઉંમર પચીસ વડાપ્રધાનની ઉંમર પચીસ અને મુખ્યમંત્રીની ઉંમર પણ પચીસ નેક્સ્ટ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેને તે માટેના કારણની જાણ કરવી કેવી છે ફરજિયાત જ છે પોલીસ કોઈની ધરપકડ કરે ને તો ધરપકડનું કારણ બતાવવું ફરજિયાત છે અનુચ્છેદ નંબર બાવીસ મુજબ ચાર પ્રકારના અધિકાર મળે એક ધરપકડનું કારણ બતાવવું ધરપકડનું કારણ બતાવવું નોમિનેટ એટલે આપણે ઘરે જાણ કરવી આપણને પસંદગીના વકીલની સલાહ લેવી દેવી એ ઉપરાંત ધરપકડ કરેલ વ્યક્તિને વિના વિલંબે ચોવીસ કલાકમાં કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પણ હાજર કરવામાં આવે છે નેક્સ્ટ જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણમાં કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો આ મોટા ભાગના વિદ્યાર્થીને આવડતો એ બહુ સહેલો સવાલ છે વારંવાર પૂછાય છે ત્રણસો ને સિત્તેર નંબરની કલમ એ કલમ મુજબ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો અને એન ગોપાલા સ્વામી આયંગર દ્વારા આ કલમ મૂકવામાં આવેલી છે નેક્સ્ટ રાજ્યના બંધારણી વડા હમણાં જ ચર્ચા કરી દેશનો બંધારણી વડા પૂછે તો રાષ્ટ્રપતિ રાજ્યના બંધારણી વડે પૂછે તો રાજ્યપાલ રાજ્યનો વહીવટ કોણ કરે કોના નામે તો કે રાજ્યપાલના નામે દેશનો વહીવટ તો કે રાષ્ટ્રપતિના નામે નેક્સ્ટ રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરતા નથી એટર્ની જનરલને કોણ લાવે તો કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે તો કે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક તો કે રાષ્ટ્રપતિ રાજ્યના ચીફ સેક્રેટરી નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી નેક્સ્ટ વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે કેવા સંજોગોમાં તો કે જ્યારે કોઈ ખરડો વિધાનસભામાં પસાર થાય અને એના ઉપર મતદાનની પ્રક્રિયા થાય અને એ ખરડાના બંને બાજુ તરફેણમાં અને વિરુદ્ધમાં બંને બાજુ જ્યારે સરખા મત પડે ત્યારે જે છે અધ્યક્ષ જે છે એ મત આપી શકે છે જેને નિર્ણાયક મત કહેવાય અથવા કાસ્ટિંગ વોટ પણ કહેવામાં આવે છે નેક્સ્ટ

દસમી અનુસૂચિ જે પક્ષ વિરોધી કાનૂન સંદર્ભે છે બાવન માં બંધારણીય સુધારો ઓગણીસો ને પંચ્યાસી નેક્સ્ટ બંધારણી તે સગીર એટલે શું સિમ્પલ વિગત છે જેની ઉંમર અઢાર વર્ષથી નાની હોય એ વ્યક્તિ કેવો છે સગીર છે નેક્સ્ટ ભારતમાં તોતેર માં બંધારણીય સુધારો કયા વર્ષે અમલમાં આવ્યો તો કે ઓગણીસો બાણું તો કે તોતેર માં બંધારણીય વિગતમાં શું છે તો કે અગિયારમી અનુસૂચિ આવી બંધારણમાં અગિયારમી અનુસૂચિ ઉમેર મારી માટેસો બાણું ઓગણત્રીસ વિષય અને તેત્રીસ ટકા જે છે સ્ત્રીઓને અનામત આપવામાં આવ્યું છે નેક્સ્ટ રાષ્ટ્રપતિ કયું બિલ સંસદમાં પરત મોકલી શકતા નથી એટલે કે પરત પુનઃ વિચારણા માટે ન મોકલી શકે એવું કયું બિલ છે કે એવા બિલ છે કે જેને રાષ્ટ્રપતિ ફરજિયાત હાજ પાડવાની એટલે કે મંજૂરી આપવાની સહી કરવાની તો કે સંરક્ષણ બિલ હોય નાણાકીય બિલ હોય કે કાયદાકીય બિલ હોય આ કોઈ પણ બિલ હોય એને સંસદમાં રાષ્ટ્રપતિ પરત મોકલી શકતા નથી એટલે કે એ બી સી ત્રણમાંથી એક પણ નહીં આ ત્રણેય બિલમાં રાષ્ટ્રપતિ ફરજિયાત ડાયરેક્ટ શું કરી દેશે સહી નેક્સ્ટ

કાયદાની નજરમાં ભારતમાં મિત્રો પીસ્તાલીસો કરતા વધુ કાયદા છે અને આઈપીસી એ સર્વોપરી કાયદો છે તો કાયદા માટે ભારતનો દરેક નાગરિક સરખો છે અને દરેક નાગરિક માટે કાયદો સરખો છે કોઈ માટે કાયદામાં ઊંચ નીચ જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નથી તો કાયદા સમાક્ષ સમાનતા છે તો અનુચ્છેદ નંબર ચૌદ મુજબ કાયદા સમક્ષ સમાનતા એવું પૂછે તો બ્રિટનમાંથી લાવ્યા છીએ અને કાયદાનું સમાન રક્ષણ એવું પૂછે તો અમેરિકામાંથી લાવ્યા છે ભારતમાં આપણે આપી શકીએ લેવા દેવા નથી તો અધિકાર કઈ બાબતમાં રાખીને તો કે ઉમર ભારતમાં બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમે જૈતે આપણે હમણાં ચર્ચા કરી ગયા હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે એ ક્યાંથી લીધું છે

મારી સાથે બહુ ધ્યાનથી સમજો બેટા રાજ્યપાલ અને હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ આ બંને વ્યક્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે રાજ્યપાલ અને રાજ્યના હાઈકોર્ટના ન્યાયાધીશ બંનેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે બંને પોતાનું રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપશે પરંતુ બંનેને શપથ એકબીજા લેવડાવશે એટલે કે રાજ્યપાલને શપથ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ લેવડાવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને શપથ રાજ્યપાલ લેવડાવે તો જોઈ લો રાજ્યપાલને નિમણૂકના શપથ કોણ લેવડાવે મુખ્ય ન્યાયાધીશ આ ન્યાયાધીશ ને હોય તો રાજ્યપાલ નેક્સ્ટ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ સરકારી અધિકારી કે કર્મચારી જે સરકારી અધિકારી છે કર્મચારી છે એને પણ રક્ષણ આપવામાં આવ્યું છે તો અનુચ્છેદ નંબર ત્રણસો ને અગિયાર મુજબ અનુચ્છેદ નંબર ત્રણસો ને અગિયાર મુજબ સરકારી અધિકારીને જે રક્ષણ આપવામાં આવ્યું છે નેક્સ્ટ રાજ્યના એડવોકેટ જનરલ રાજ્યના મુખ્ય કાયદા અધિકારી જેમ મિત્રો દેશમાં એટર્ની પદ પદ હોય હોય છે છે એમ રાજ્યમાં એડવોકેટ એના ફરજ સંબંધમાં બાબત યોગ્ય નથી તો પહેલી ફરજ રાજ્યપાલ તેમને નિમે તો કે સાચી વાત છે વિધાનસભાની કાર્યમાં ભાગ લઈ શકે તો કે સાચી વાત છે સલાહ આપી શકે તો કે સાચી વાત છે તેઓ મત આપી શકે તો કે નહીં એડવોકેટ જનરલ છે એ રાજ્યનો કાયદા અધિકારી કહેવાય કાયદા બાબતે રાજ્યને સલાહ આપવાનું કામ કરે છે રાજ્યપાલની નિમણૂક કરે છે એ વિધાનસભાનો સભ્ય ન હોવા છતાં હાજર રહી શકે છે પણ મત આપી શકતો નથી તો આ ત્રણે ફરજ એની છે આ મત ન આપી શકતો તો એ જવાબ આવશે નેક્સ્ટ ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એવું કોણે કીધું તો કે મહાત્મા ગાંધીએ અને વાસ્તવિક દ્રષ્ટિએ બંધારણનો પ્રથમ વિચાર બંધારણનો પ્રથમ વિચાર પૂછે તો મહાત્મા ગાંધી પણ બંધારણનો વાસ્તવિક વિચાર પૂછે તો એમ એન રોય માનવેન્દ્રનાથ રોય જે વામપંથી આંદોલનના શું હતા નેતા હતા બરાબર એટલે ભારતનું બંધારણ ભારતના લોકોના ઈચ્છાને અનુરૂપ જ હોવું જોઈએ એવું કોણે કીધું મહાત્મા ગાંધી રાજ્યપાલ હમણાં જ આપણે ચર્ચા કરી ગયા રાજ્યપાલની ઉંમર પણ કેટલા વર્ષ છે પાંત્રીસ વર્ષ રાષ્ટ્રપતિ પણ પાંત્રીસ વર્ષ ભારતના બંધારણમાં ઓગણીસો પચાસ મુજબ નીચેનામાં કે કઈ જોડ બંધ બેસતી નથી તો કે બંધારણ ભાગ એક અનુચ્છેદ એક થી ચાર સાચી વાત છે ભાગ બે પાંચ થી અગિયાર તો કે સાચી વાત છે ભાગ ત્રણ અનુચ્છેદ બાર પંદર લખ્યું છે મૂળભૂત ફરજ તો આ ખોટું છે કારણ કે ભાગ ત્રણ માં મૂળભૂત અધિકાર છે અને એ અધિકાર કલમ નંબર બાર થી પાંત્રીસ માં છે ભાગ ચાર અનુચ્છેદ છત્રીસ થી એકાવન રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત સાચી વાત છે આ એ બી અને ડી ત્રણે સાચું છે ખોટું કહ્યું તો કે ડી તો જવાબમાં આવશે સી એ બી અને ડી એ ત્રણે સાચી વાત છે ખોટું કયું છે તો કે સી તો જવાબ શું આવશે સી નેક્સ્ટ નીચેનામાંથી કઈ માહિતી અયોગ્ય છે યાદી આપી છે સંયુક્ત યાદીના વિષય તો કે સો સાચી વાત છે રાજ્ય યાદી પેલા છાસઠ હતા ઘટીને એકસઠ થઈ ગયા સાચી વાત છે સંયુક્ત યાદી હતા સુડતાલીસ પણ હાલમાં કેટલા છે બાવન તો બાવન જવાબ હોત તો આ માહિતી સાચી હોત પણ આ માહિતી કેવી છે અયોગ્ય છે નેક્સ્ટ ભારતીય બંધારણની કઈ હેઠળ પંચની જોગવાઈ છે મિત્રો એ ત્રણસો ને ચોવીસમાં ભાગ નંબર પંદર માં ચૂંટણીની વાત કરવામાં આવે છે ચૂંટણી પંચની જોગવાઈ ત્રણસો ને ચોવીસ માં છે ચૂંટણી પંચની રચના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે મુખ્ય ચૂંટણી કમિશનર એક હોય છે ઓગણીસો ત્રાણું પહેલા એક જ ચૂંટણી કમિશનર હતા હાલમાં એક મુખ્ય અને બે અન્ય ચૂંટણી કમિશનર હોય છે ચૂંટણી કમિશનરની નિમણૂક જે છે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અને અન્યની પણ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનરને રાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર કરી શકતા નથી મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા માટે મિત્રો મહાભિયોગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ભારતની બંધારણ સભાના અધ્યક્ષ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અધ્યક્ષ પૂછ્યા છે ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરી બંને વ્યક્તિ ગેરહાજર હોય ત્યારે રાષ્ટ્રપતિ પદ કોણ નિભાવે રાષ્ટ્રપતિની ફરજો કોણ નિભાવે તો કે ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ એટલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ભારતના ઇતિહાસમાં એક વખત આવી ઘટના બની ઓગણીસો આજુબાજુ કે રાષ્ટ્રપતિ પણ નહોતા અને ઉપરાષ્ટ્રપતિ પણ નહોતા ત્યારે એમ હિયાદતુલા નામના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ હતા એ વખત રાષ્ટ્રપતિની ફરજ એક મહિના માટે બજાવેલી છે ભારતના સંવિધાનમાં બેતાલીસમા બંધાણી સુધારો દ્વારા કયા અનુચ્છેદમાં નાગરિકોની મૂળભૂત ફરજ તો બેતાલીસમાં બંધાણી સુધારો વાત કરીએ બેતાલીસમો સુધારો જે ઓગણીસસોને છોંતેરમાં થયો જેમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી કયા ભાગમાં તો કે ચાર એમાં કઈ કલમ તો કે એકાવન ક તો મૂળભૂત ફરજના બીજા કયા પ્રશ્ન પૂછાય તો કે જ્યારે બંધારણ શરૂઆત થઈ ત્યારે મૂળભૂત ફરજ શૂન્ય હતી હાલમાં કેટલી તો કે અગિયાર ફરજ છે તો કે બેતાળીસમાં સુધારો ઓગણીસો છોત્તેર દ્વારા મૂળભૂત ફરજ આવી કયા ભાગમાં તો કે ચાર એ કઈ કલમ એકાવન ક દસ ફરજ આવી છ્યાશીમાં સુધારો અને બે હજાર બે એક ફરજ આવી અને ટોટલ અત્યારે અગિયાર ફરજનો સમાવેશ કરવામાં આવે છે આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ હમણાં જ આપણે ચર્ચા કરી ગયા મિત્રો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય એની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ દ્વારા થવાની છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ સંસદમાં નાણાકીય ખડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી નાણાકીય ખડો કે રાષ્ટ્રપતિની ખડો રજૂ કોણ કરે તો કે રાષ્ટ્રપતિ વતી નાણાં મંત્રી ક્યાં રજૂ કરે તો કે લોકસભામાં રજૂ કરશે પણ રજૂ કરતા અગાઉ પૂર્વ મંજૂરી કોની લેવાની તો કે રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિની મંજૂરી હોય તો જ રજૂ થાય નાણાકીય ખડો લોકસભામાં જ રજૂ થાય રાજ્યસભામાં રજૂ ન થાય લોકસભામાંથી રજૂ થયેલો ખડો નાણાકીય રાજ્યસભામાં જાય છે રાજ્યસભા એનું વાંચન કરશે સુધારો વધારો ઘટાડો કાંઈ કરી શકે નહીં ફક્ત સૂચન કરી શકે અને એ સૂચન માનવા માટે લોકસભા બંધાયેલી નથી રાજ્યસભા નાણાંકીય ખેડાને ફક્ત ચૌદ દિવસ રાખી શકે છે ચૌદ દિવસથી વધારે રાખતા નથી જો દિવસ વધે તો લોકસભા એવું સમજ છે કે રાજ્યસભાની એ ખડામાં મંજૂરી મળી ગઈ છે અને સહી કરવા માટે રાષ્ટ્રપતિ પાસે જાય છે રાષ્ટ્રપતિ ફરજિયાત સહી કરે જ છે પરત મોકલતા નથી તો કારણ કે એને પૂર્વ શું આપેલું હોય છે મંજૂરી કઈ જોડ સાચી નથી રાષ્ટ્રીય પક્ષી મોર સાચું છે ફૂલ કમળ સાચું છે ફળ કેરી સાચું છે પ્રાણી સિંહ હતું પણ હવે નથી ઓગણીસો બોતેર થી વાત થઈ ગયું બોતેર તોંતેર થી એટલે આ સિંહ છે એ ખોટું છે અત્યારે છે ભારતની બંધારણ સભા દ્વારા સંવિધાન ક્યારે અપનાવ્યું છવ્વીસ ઓગણીસો ઓગણપચાસ પહેલા જ પ્રશ્નમાં આપણે આ ચર્ચા કરી ગયા છે વિશેષ આગળ ચૂંટણીની આચાર સંહિતા ક્યારે લાગુ થાય તો કે જ્યારે વિધિવત ચૂંટણીની તારીખ જાહેર થાય જ્યારે વિધિવત ચૂંટણીની તારીખ જાહેર થાય હમણાં છેલ્લે સત્તરમી લોકસભાની ચૂંટણી આવી તો જે તારીખ જાહેર થઈ તે દિવસથી આચારસંહિતાનો અમલ કરવામાં આવે છે અને આચારસંહિતા જાહેર કરવી એ ચૂંટણી પંચની સત્તા છે અને આ આચારસંહિતા સુનીલ અરોરા જે ચૂંટણી પંચના ત્રેવીસમાં અધ્યક્ષ છે સુનીલ અરોરા મુખ્ય ચૂંટણી કમિશનર છે એના દ્વારા જાહેર કરાઈ હતી રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા માટે કેટલા સભ્યોની હાજરી જરૂરી એક દશાંશ એને કોરમ કહેવામાં આવે છે કોરમ એટલે ગૃહનું કામકાજ કાયદેસરનું ગણાય એટલા માટે ઓછામાં ઓછા સભ્યોની હાજરી એક દશાંશ જો રાજ્યસભા હોય તો પચીસ સભ્ય અને લોકસભા હોય તો પંચાવન સભ્ય આ બે માંથી એક સભ્ય જે છે એ આ વખતે બિન સચિવાલયમાં સો ટકા પૂછાવાની સંભાવના પૂરેપૂરી રહેશે નેક્સ્ટ ભારતના બંધારણમાં કલમ બત્રીસ એક મુજબ મૂળભૂત અધિકારો એના અમલની જવાબદારી મૂળભૂત અધિકાર આપણને મળ્યા છે પણ જો મૂળભૂત અધિકારનો કોઈ વ્યક્તિ આપણને ભોગવતા રોકે છે તો મૂળભૂત અધિકારને કોર્ટમાં પડકારી શકાય છે એટલે રીટ દાખલ કરી શકાય છે એટલે મૂળભૂત અધિકારના અમલની જવાબદારી જે છે એ સર્વોચ્ચ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલી છે નેક્સ્ટ આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કોણ છે તો કે ડોલ્ફિન ગંગા નદીની ડોલ્ફિન માછલી જે છે એ બે હજાર નવથી થી અમલમાં આવેલું છે બે હજાર નવથી થી અમલમાં આવેલું છે નેક્સ્ટ રાષ્ટ્રપતિની લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે લોકસભાનું વિસર્જન કરી શકે છે સ્થગિત રાખી શકે છે પણ એને સલાહ જે છે એ વડાપ્રધાન આપે છે વડાપ્રધાનની સલાહના આધારે રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરે છે ભારતમાં લશ્કરી ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ છે તો કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ તો કે તેપ્પન ટુ મુજબ અનુચ્છેદ તેપ્પન ટુ મુજબ રાષ્ટ્રપતિ સૈન્યની સર્વોચ્ચ પાંખના વડા છે આર્મી એરફોર્સ કે નેવી ત્રણેની સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિ પાસે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય જન્મથી વારસાગત મળે કાયદા દ્વારા મળે દેશીકરણ દ્વારા મળે પણ મળે અને લગ્નથી કોઈ વિદેશના વ્યક્તિ ભારત સાથે લગ્ન કરે તો પણ મળે છે એટલે ઉપરના તમામ મુદ્દાના આધીન ભારતમાં નાગરિકત્વ છે નાગરિકત્વ અંગેની જોગવાઈ બંધારણ ભાગ બે માં અનુચ્છેદ નંબર પાંચ થી અગિયારમાં કરેલી છે લોકસભામાં જો બજેટ નામંજૂર થાય નાણાકીય ખરો વાર્ષિક નાણાકીય નિવેદન અનુચ્છેદ એકસો ને બાર મુજબ ના મંજૂર થાય તો સરકાર ડામાડોળ થઈ જાય મીન્સ કે વડાપ્રધાન સહિત મંત્રીમંડળે શું આપવું પડે રાજીનામું આપવું પડે રાષ્ટ્રપતિ લોકસભામાં કયા અનુચ્છેદ મુજબ બે એંગ્લો ઇન્ડિયન સભ્ય બે એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક અનુચ્છેદ ત્રણસો એકત્રીસ મુજબ કરવામાં આવે છે ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન છે એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય તો કે જેની માતા ભારતીય હોય અને પિતા યુરોપિયન હોય એ વ્યક્તિને એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે ત્રણસો મુજબ રાષ્ટ્રપતિની સત્તા છે રાજ્યસભાની રચનામાં માન્ય રાષ્ટ્રપતિ કેટલા બાર સભ્ય નિમણૂક કઈ કલમ મુજબ કરી શકે છે તો કે એસી મુજબ હમણાં જ આપણે જોયું હતું એસી મુજબ લોકસભામાં કેટલા બાર અને ત્રણસો મુજબ સોરી એસી મુજબ રાજ્યસભામાં કેટલા

કઈ કલમ મુજબ એટર્ની જનરલ અનુચ્છેદ છોતેર તો મિત્રો એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એને રાજીનામું પણ રાષ્ટ્રપતિ આપે છે આ ઉપરાંત એનો સમયગાળો રાષ્ટ્રપતિની મરજી મુજબ રહી શકે છે એટર્ની જનરલ દેશના પ્રથમ કાયદા અધિકારી છે દેશને કાયદા બાબતે સલાહ આપવાનું કામ કરે છે આ ઉપરાંત એટર્ની જનરલની લાયકાત પૂછે તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે આ સવાલ પૂછાઈ ગયેલો છે કે એટર્ની જનરલને કોની જેવી લાયકાત છે તો સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ જેવી એટલે કે પાંચ વર્ષ હાઈકોર્ટમાં ન્યાયધીશનું પદ અથવા તો દસ વર્ષ વકીલાતનું પદ ધારણ કરેલું હોવું જોઈએ બીજી વિશેષ એક જોગવાઈ પૂછાઈ ગઈ છે કે અનુચ્છેદ અઠ્યાસી મુજબ એટર્ની જનરલ જે છે એ દેશની તમામ અદાલતમાં જે છે એ સુનાવણી કરી શકે છે અને સંસદનો સભ્ય ન હોવા છતાં પણ સંસદમાં હાજર રહી શકે છે પણ મત આપી શકતો નથી રિપીટ કરું છું છોતેર મુજબ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક છે અને એવો સવાલ પૂછવામાં આવે કે દેશની તમામ અદાલતમાં સુનાવણી કોણ કરી શકે તો એટર્ની જનરલ નેક્સ્ટ કોણ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી તો કે લોકસભાના અધ્યક્ષ રાજ્યપાલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશ આ બધાની નિમણૂક જ રાષ્ટ્રપતિ કરે તો એ રાજીનામું રાષ્ટ્રપતિને આપે પણ લોકસભાના અધ્યક્ષ નિમણૂંક રાષ્ટ્રપતિ કરતા નથી એટલે રાજીનામું નહીં આપે તો અધ્યક્ષ રાજીનામું આપે કોને તો કે ઉપાધ્યક્ષ જોઈ શકો છો ચોવીસ છે એટલે ચોવીસ ટીક કરવું પણ હવે પછી જો ઓપ્શન પચીસ મૂક્યો હોય તો પચીસ ટીક કરવામાં આવશે કારણ કે પહેલી જાન્યુઆરી બે હજાર ઓગણીસના ના રોજ ભારતનું ઓગણત્રીસમું રાજ્ય એટલે તેલંગાણા અને એનું પાટનગર હૈદરાબાદ એમાં તેલંગાણા રાજ્યની અલગ હાઈકોર્ટ બનાવવામાં આવી છે બરોબર એટલે હાલમાં હવે પૂછે તો પચીસ હાઈકોર્ટ છે નેક્સ્ટ ભારત સંઘમાં કેટલા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ તો ગુજરાતનો જે ક્રમ છે મિત્રો એ પંદરમો ક્રમ છે નાગાલેન્ડ નો બાસઠમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે નેક્સ્ટ લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય આપણે લોકાયુક્ત વિસ્તૃત ચર્ચા કરી ગયા કે કાયદો બનાવ્યો હોય તો ઓડિશા એ ક્યારે બનાવ્યો ઓગણીસો અને એની રચના કરી હોય તો કોને તો કે મહારાષ્ટ્ર ક્યારે તો કે ઓગણીસો એકોતેર અને ગુજરાતમાં ક્યારે અમલ છે તો કે ઓગણીસો છ્યાસી નેક્સ્ટ રાજ્યપાલની હોદ્દાની મુદ્દત કેટલી હોય બે પ્રકારે હોય એક રાજ્યપાલની મુદ્દત થાય ત્યારથી પાંચ વર્ષ સુધી અથવા તો રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી તો જો રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હદો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી કે મુખ્યમંત્રીને પ્રધાનમંડળની ખુશી એમાં કંઈ લેવા દેવું હોતું નથી એટલે એ અને બી બંને નેક્સ્ટ

તો સંસદમાં કોનો કોનો સમાવેશ તો સંસદ અનુચ્છેદ નંબર ઓગણીસી મુજબ સંસદમાં ત્રણ વસ્તુ હોય એક રાષ્ટ્રપતિ હોય એક લોકસભા હોય એક રાજ્યસભા હોય જવાબ છે આપેલા બધા જ ઉપરોક્ત બધા જ નેક્સ્ટ જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધારણ કરી શકે છે તો એટર્ની જનરલ જે છે એની નિમણૂક જે છે એટર્ની જનરલ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે દેશનો પ્રથમ કાયદા અધિકારી છે તો એ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે રાજ્ય સેવા આયોગ એટલે કે જીપીએસસી ગુજરાત સર્વિસ પબ્લિક કમિશન ની સ્થાપના બંધારણના કયા આર્ટિકલ મુજબ તો કે ત્રણસો ને પંદર મુજબ જીપીએસસી અને યુપીએસસી બંનેની રચના કરવામાં આવે છે નેક્સ્ટ રાજ્ય સેવા આયોગના અધ્યક્ષ ને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા બહુ મસ્ત ટ્વિસ્ટ છે જીપીએસસી એટલે રાજ્ય સેવા આયોગ યુપીએસી એટલે સંઘ સેવા આયોગ તો યુપીએસસીના અધ્યક્ષ નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે હોદ્દા પરથી દૂર એ રાષ્ટ્રપતિ કરી શકે પણ જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક જે છે એ રાજ્યપાલ દ્વારા થાય પણ રાજ્યપાલ તેને હોદ્દા પરથી હટાવી શકતો નથી તો કોણ હટાવી શકે રાષ્ટ્રપતિ નેક્સ્ટ ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજ તો કે ફરજ અગિયાર હમણાં જ ચર્ચા કરી કયા ભાગમાં તો કે ચાર એ બરોબર કઈ કલમ તો કે એકાવન ક ક્યાંથી લેવા તો કે રશિયાના બંધારણમાંથી લેવામાં આવ્યા બંધારણ શરૂ થયું ત્યારે કેટલી હતી તો કે શૂન્ય હાલમાં કેટલી તો કે અગિયાર કઈ રીતે તો કે બેતાલીસ માં સુધારો ઓગણીસો ને કેટલી ફરજ તો કે દસ કેટલામાં સુધારો છ્યાસી માં સુધારો બે હજાર બે કેટલી ફરજ એક ટોટલ કેટલી તો મૂળભૂત ફરજ નો વિચાર આપણે કયા દેશના બંધારણમાંથી લાવ્યા છે મિત્રો રશિયાના બંધારણ લાવ્યા છે હમણાં જ ચર્ચા કરી નેક્સ્ટ યુકે જે છે રિપીટ કરો મૂળભૂત ફરજ એ રશિયાના બંધારણમાંથી લાવ્યા છીએ આયર્લેન્ડમાંથી આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો પણ સમાવેશ કરેલો છે નેક્સ્ટ બંધારણના ઘડવા બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર વાસ્તવિક વિચાર વાસ્તવિક વિચાર એમ એન રોય જેનું પૂરું નામ હતું માનવેન્દ્રનાથ રોય અને વામપંથી આંદોલનના નેતા હતા રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ હતા આંબેડકરે કામ કર્યું એટલું બધું કામ કર્યું છે કે ન પૂછો વાત બંધારણ ઘડવા માટેનો અથાક પ્રયત્ન એના દ્વારા થયેલો છે નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરેલો છે નેક્સ્ટ ઓગણીસો ઓગણસાઠમાં પંચાયતી રાજની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય મિત્રો રાજસ્થાન બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવેલી છે નેક્સ્ટ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણમાં કયા આર્ટિકલની સાથે રહી રચાયો એકવીસ એ એકવીસ એ એ શિક્ષણનો અધિકાર છે શિક્ષણનો અધિકાર છે અને એકવીસ એ કલમ એ પાછળ તુમેરવામાં આવી ક્યારે તો કે છાંસીમાં સુધારો અને બે હજાર બે કેટલાથી કેટલા તો કે થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારની રહેશે નેક્સ્ટ ભારતીય બંધારણમાં કયા દેશની વિશિષ્ટતાનો સમાવેશ નથી ફ્રાન્સ

તો જેમ કેન્દ્રમાં રાજ્યસભા એ ઉપલું ગૃહ છે તો રાજ્યમાં વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે જેમ કેન્દ્રમાં લોકસભા એ નીચલું ગૃહ છે તો રાજ્યમાં વિધાનસભા એ નીચલું ગૃહ છે તો અહીંયા ઉપલું ગૃહ વિધાન મંડળનું પૂછ્યું છે તો જવાબ આવશે વિધાન પરિષદ નેક્સ્ટ ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું તો કે જવાહરલાલ નહેરુએ ભારતના આમુખની શરૂઆત બંધારણની શરૂઆત એ આમુખથી થાય છે તો આમુક કોણે તૈયાર કર્યું તો કે જવાહરલાલ નહેરુએ તેર ડિસેમ્બર ઓગણીસો ના રોજ નહેરુએ એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો તેર ડિસેમ્બર ઓગણીસો ના રોજ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો અને બંધારણ સભાએ પોતાના ઘડતરની કામગીરી આગળ વધારી જેને બાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ બંધારણ સભાએ એ ઉદ્દેશ પ્રસ્તાવને સ્વીકાર્યો એ જ ઉદ્દેશ પ્રસ્તાવ એટલે બંધારણનું આમુક નેક્સ્ટ બંધારણમાં સુધારો કરવા અંગેની જોગવાઈ કયા ભાગમાં છે તો કે બંધારણમાં વીસ માં ભાગમાં છે તો મિત્રો બંધારણમાં ટોટલ ભાગ શરૂઆતમાં હતા કેટલા બાવીસ હાલમાં કેટલા પચીસ પહેલા નંબરનો ભાગ જે છે એમાં સંઘ અને તેનું કાર્યક્ષેત્ર છે બેમાં નાગરિકતા છે ત્રણમાં મૂળભૂત અધિકાર છે ચારમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ચાર એ એ મૂળભૂત ફરજ છે પાંચ જે છે એમાં સંઘની વ્યવસ્થા છમાં રાજ્યની વ્યવસ્થા સાતમાં અપવાદ આઠમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ નવમાં પંચાયત અંગેની જોગવાઈ નવ એ નગરપાલિકા નવ બી સહકારી મંડળી દસ અનુસૂચિત અને આદિજાતિ જાતિનો વિસ્તારનો વહીવટ અગિયારમાં સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધની જોગવાઈ બારમાં નાણાં મિલકત કરાર અને દાવા અંગેની જોગવાઈ તેરમાં વેપાર અને વાણિજ્ય

તકની સમાનતા સ્ત્રી પુરુષના તકની સમાનતાની વાત કરવામાં આવી છે મિત્રો એટલે અનુચ્છેદ નંબર 16 આવશે 14 આપણે હમણાં જ ભણ્યા કાયદા સમક્ષ સમાનતા 15 નંબરમાં ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કે જન્મસ્થાનના કારણે કોઈ પણ વ્યક્તિ ઉપર ભેદભાવ રાખવામાં આવશે નહીં અને 17 નંબર જેમાં અસ્પૃશ્યતા પર પ્રતિબંધ અસ્પૃશ્યતા નિવારણની વાત કરવામાં આવી છે નેક્સ્ટ સમાન કામ સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક અધિકાર છે કર્તવ્ય છે આર્થિક અધિકાર છે એવું કાંઈ નથી બેટા પરંતુ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે અને અનુચ્છેદ નંબર ઓગણચાલીસ અનુચ્છેદ નંબર ઓગણચાલીસ મુજબ સ્ત્રી અને પુરુષને કામના સાધનની વ્યવસ્થા કરવી સમાન કામ માટે સમાન વેતન આપવું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની ટૂંકી વિગત જોઈ લઈએ બંધારણ ભાગ ચારમાં છે અનુચ્છેદ છત્રીસ થી એકાવનમાં છે

શૈક્ષણિક પર્વના બંધારણના સો પ્રશ્નોની વિશેષ ચર્ચા આ સાથે અહીંયા આપણે પૂરી કરીએ છીએ મિત્રો આશા રાખીશ કે મેં જે સો પ્રશ્નો તમને સોલ્વ કરાવ્યા છે એમાં તમને કાંઈક નવું જાણવા મળ્યું હશે કાંઈક વિશેષ જાણવા મળ્યું હશે તો અમારો ભારત અકાદમી પરિવારનો એકમાત્ર ઉદ્દેશ કે વિદ્યાર્થીઓને વધુમાં વધુ કેટલું અમે આપી શકીએ કે જેના કારણે અંતરાળ વિસ્તાર છેવાડાના વિસ્તારના ગુજરાતના છેવાડાનો ગામડાનો વિદ્યાર્થી હોય એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વાંચી શકે જેથી કરીને એને કોઈ બીજો ખર્ચ ન ભોગવવો પડે ટ્યુશન ન જવું પડે તો ગામડાના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડવાનો અમારો એકમાત્ર ઉદ્દેશ એ છે કે દરેક વિદ્યાર્થી પોતાના ધ્યેય સુધી શકે અને મિત્રો આજનો યુગ યુગ એટલે તમે મગજમાં એક જ કે મારે કંઈક કરવું છે કંઈક કરવું છે મીન્સ એટલે કે લોકો આપણને ઓળખે એવું કામ અને એકમાત્ર ઉદ્દેશ એક જ રહેશે કે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી જો તમારો ધ્યેય પાકો હોય તો ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી જ છે તો દિવસ રાત એક કરીને મહેનત કરશો અમારી ચેનલ સાથે સંકળાયેલો રહેશો અમે ચોક્કસ તમને એટલું આપીએ કે તમે ઘરે બેઠા પણ પાસ થઈ જાઓ જય હિન્દ જય ભારત